like a Hellcat. ચા છોકરાઓ, લાસ્ટ વિડિયોની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે તમારી બોર્ડની દ્રષ્ટિએ, તમારી ગુજકેટ એક્ઝામની દ્રષ્ટિએ તથા જેડબલી નીટ લેવલ પર બી એના ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે, અને તે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો પેકિંગ એફિશિયન્સી. ક્લિયર છે? એ આપણે કમ્પ્લીટ કરેલો છે. તમારે કોઈ પણ હિસાબે એ ટોપિક ક્લિયર કરવો પડશે. સેમ એવો જ બીજો એક કન્સેપ્ટ આજે આપણે સમજવાના છે. આ કન્સેપ્ટ પણ બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાયા કરતો હોય છે. ક્લિયર છે? છે બહુ સિમ્પલ, મીન્સ કે થિયરેટિકલ છે, બહુ સમજવાની જરૂર નથી. ઇઝીલી સમજવાની એટલે થોડું ઘણું સમજવું પડશે, પણ બહુ દિમાગ લગાવવાની જરૂર નથી. એવું નથી કે યાર કે હું સમજાવવા તો જ તમને સમજણ પડશે. ઇઝીલી મીન્સ કે એકવાર તમે વાંચી જશો તો પણ આ ટોપિક તમને ઇઝીલી ખબર પડી જશે કે આ ટોપિક શું કહેવા માંગે છે. માટે કહું છું કે તમારે બહુ દિમાગ લગાડવાની જરૂર નથી, ઇઝીલી આવડી જશે. ક્લિયર છે? થિયરેટિકલ છે એટલે થોડી ઘણી વસ્તુ તમારે એક્સેપ્ટ કરીને ચાલવી પડશે. ચાલો તો શરૂઆત કરીએ આજના વિડીયોની, અને એ છે ગન પદાર્થમાં અપૂર્ણતા. તો આજે આપણે સમજીશું ઘન પદાર્થમાં અપૂર્ણતા. ઘન પદાર્થમાં મોટે આપણે ભાગે વાત કરીશું સ્ફટિકમય પદાર્થની. ઘન પદાર્થના આપણે બે પ્રકાર પડેલા, સ્ફટિકમય અને અસ્ફટિકમય. આપણે વાત શાના માટે કરીશું? અસ્ફટિકમયની તો વાત જ છોડો, આપણે સ્ફટિકમયની વાત કરીએ. તો આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થમાં પણ ઘટક કણોની જે ગોઠવણી છે, એ ગોઠવણી ભાઈ ટૂંકા વિસ્તારની હોય કે લાંબા વિસ્તારની હોય, તેમાં ક્રમબદ્ધ ગોઠવણી હોતી નથી. ક્લિયર થાય છે? સ્ફટિકમય પદાર્થોમાં, ચાલો માની લઈએ કે સ્ફટિકમય પદાર્થોમાં બે પ્રકારની ગોઠવણી, એક તો ટૂંકા વિસ્તારની હોઈ શકે કે લાંબા વિસ્તારની ગોઠવણી હોઈ શકે. આવું આપણે સમજીએ કે સ્ફટિકમય ઘન પદાર્થમાં ક્યાં તો ઘટક કણોની ગોઠવણી ટૂંકા વિસ્તાર કે લાંબા વિસ્તાર. ટૂંકા વિસ્તારનો મતલબ શું થાય? ખૂબ જ ઓછા વિસ્તાર સુધી એક સરખી હશે, થોડી ઘણી પાછી અવ્યવસ્થિત હશે, ફરીથી પાછી વ્યવસ્થિત બનશે. લાંબા વિસ્તારમાં શું થશે કે મોટે ભાગે ખૂબ જ લાંબા વિસ્તાર સુધી સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે, પછી એમાં થોડી અવ્યવસ્થા જોવા મળી શકે. તો આ તો સ્ફટિકમયની વાત છે. અસ્ફટિકમયમાં તો શું થવાનું? ખૂબ જ ટૂંકા ગાળામાં પણ ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે. ચાલો તો સ્ફટિકમય પદાર્થની જો વાત કરીએ, તો સ્ફટિકમય પદાર્થમાં પણ ટૂંકા વિસ્તારની ગોઠવણી હોય કે લાંબા વિસ્તારની ગોઠવણી હોય, તેમાં પણ થોડી શું હોય છે? અવ્યવસ્થા હોય છે. તેના ઘટક કણોની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોતી નથી. ક્લિયર છે? તો ઘન પદાર્થમાં જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, એ સ્ફટિકમય ઘન પદાર્થમાં જ તમે ઘટક કણોની ગોઠવણી જો જોશો તો કેવી રહેશે? અવ્યવસ્થિત હોય જ છે. આથી આપણે કહી શકીએ કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ પણ સંપૂર્ણ સ્ફટિકમય હોતો નથી. શા માટે સંપૂર્ણ સ્ફટિકમય ન રહેશે? કારણ કે તેમાં ઘટક કણોની થોડી અવ્યવસ્થા તો જોવા મળતી હોય જ છે. ક્લિયર છે?
હવે સવાલ એવો આવે કે સ્ફટિકમય ઘન પદાર્થમાં શા માટે આવી અવ્યવસ્થા જોવા મળી શકે? તો રીઝન એવું છે કે આપણો જે ઘન પદાર્થ છે, ભલે સ્ફટિકમય હોય તેમ બી, તો આપણો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, આ સ્ફટિકમય ઘન પદાર્થ નાના સ્ફટિકોની મોટી સંખ્યામાં સમુચ્ચયથી બનેલો હોય છે. મીન્સ કે નાના નાના સ્ફટિકો એકબીજા સાથે જોડાઈને ઘન પદાર્થો બન્યો હોય છે. ક્લિયર થાય છે? તો ભાઈ, એક સીધી સિમ્પલ વસ્તુ છે કે આ જે સ્ફટિકો છે, જે નાના નાના સ્ફટિકો છે, એ સ્ફટિકો જો આપણા ક્ષટીયુક્ત હોય, શબ્દ બોલું છું, આપણા નાના નાના સ્ફટિકોને બી શું હોય છે? ક્ષટી હોય છે. એટલે કે એમાં ઘટકોની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે. માટે આવા નાના સ્ફટિકોમાં જો ક્ષટી હોય તો સીધી સિમ્પલ વસ્તુ છે, આવા નાના નાના સ્ફટિકો એકબીજા સાથે ભેગા થઈને જે ઘન પદાર્થ બનતો હોય છે તેમાં પણ શું હોય છે? ક્ષટી હોય છે. ક્લિયર થાય છે? હવે સવાલ એવો આવે કે આવા નાના નાના જે સ્ફટિકો છે, એ સ્ફટિકોમાં કેવી રીતના ક્ષટી આવી શકે? તો ભાઈ, આનું રીઝન છે સ્ફટિકીકરણ. કે જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા, શબ્દ બોલું છું, સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરવામાં આવે, મીન્સ કે સ્ફટિકીકરણની પ્રક્રિયાથી આપણે જે સ્ફટિકો બનાવીએ છીએ એ સ્ફટિકો ખૂબ જ ઝડપી બનાવીએ, અથવા સાધારણ વેગથી થતી હોય, ત્યારે સ્ફટિકોમાં શું રહી જતી હોય છે? ક્ષટી રહી જતી હોય છે. મીન્સ કે પ્રવાહીમાંથી આપણે જે સોલિડ બનાવીએ છીએ તો એ સ્ફટિકીકરણની પ્રક્રિયા જો ખૂબ જ ઝડપથી કરવામાં આવે, અથવા તો સાધારણ વેગથી પણ જો કરવામાં આવે, તો પણ તેમાં શું રહી જતી હોય છે? ક્ષટી રહી જતી હોય છે. ક્લિયર? વધારેમાં માની લો કે મારી પાસે એકાકી સ્ફટિકો, શબ્દ છે એકાકી સ્ફટિકો, તો એકાકી સ્ફટિકો જ્યારે એકાકી સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પામે ત્યારે પણ તેમાં થોડી ઘણી ક્ષટી તો હોય જ છે. માટે તમારો ઘન પદાર્થ ભલે એ સ્ફટિકમય ઘન પદાર્થ હોય, તેમ છતાં પણ તેમાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે? અવ્યવસ્થિત હોય છે. એટલે કે ઘટક કણો શા માટે અવ્યવસ્થિત હોય? કારણ કે સ્ફટિકોમાં જ ઘટક કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે, જેને આપણે ક્ષટી તરીકે ઓળખીએ છીએ. અને આ જે ક્ષટી છે, એ ક્ષટી, શબ્દ બોલું છું, આજે ક્ષટી છે, એ ક્ષટી મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે. જે આપણે ક્ષટીની વાત કરીએ છીએ, ક્ષટીના કેટલા પ્રકાર પડતા હોય છે? બે પ્રકાર પડતા હોય છે. તો ભાઈ, આ બે પ્રકાર કઈ છે? તો ભાઈ, બે પ્રકારમાં જોઈએ તો એક જોવા મળશે બિંદુ ક્ષટી, શબ્દ બોલું છું, એક છે બિંદુ ક્ષટી અને બીજી છે રેખા ક્ષટી. એક છે બિંદુ ક્ષટી અને બીજી છે રેખા ક્ષટી. હવે સવાલ એવો આવે કે ભાઈ, બિંદુ ક્ષટી કોને કહેવાશે અને રેખા ક્ષટી કોને કહેવાશે? નામ જ ચેક કરો. બિંદુ, બિંદુ મીન્સ કે આપણે ટપ્પુ જેવું સમથિંગ લેશું. ચાલો, તો આ ક્ષટી ક્યારે ઉત્પન્ન થશે? તો બિંદુ ક્ષટી, યાદ રાખજો, સ્ફટિકમય ઘન પદાર્થના
परमाणु अथवा बिंदुनी आजू बाजू आदर्श गोठवणीमा अनियमितता थाई छे त्यारे जोवा मळे छे। समझिए, मान लो कि मैं तुमने थोड़ा एक्जाम्पल थोड़ी दूरी ने समझाओ कि मान लो कि हमारी पास स्फटिक में एक घन पदार्थ आ रीतना छे, आना जे मॉलिक्यूल छे, समझिए आ रीतना गोठवायेला छे, एवुं आपणे समजीने चालीए। चलो, अने शुं कहेशुं, आदर्श गोठवणी। स्फटिकमय घन पदार्थनी मानी लईए के आवी रीतना जो गोठवणी होय तो ए आदर्श गोठवणी हशे, पण आमां बिंदु क्षति जारे उत्पन्न थती होय छे त्यारे शुं थशे, तमारी जे मान लो कि अहींनो एक परमाणु छे ए गायब थई जशे। चलो अहीं भी जोड़ी दीजिए आपणे, अहींनो एक परमाणु गायब थई जशे। सेम को अहींथी एकाद परमाणु गायब थई गयेलो हशे, तो तमारी हरोळनी अंदर तमने क्या तो परमाणु अथवा तो बिंदु नी आजूबाजू तमे जोशो आदर्श गोठवणी में अनियमितता जोवा मळशे, तो आवी क्षति ने शुं कहेवामां आवशे? बिंदु क्षति कहेवामां आवशे। शुं कहेशुं आवी क्षति ने? बिंदु क्षति। हवे समजो रेखा क्षति कोने कहेवाशे। चलो रेखा क्षति नी वात करीए, तो ज्यारे स्फटिकमय घन पदार्थ में लीए, तो जयरे स्फटिकमय घन पदार्थ में तेनी एक समग्र हरोर में, शब्द बोलू छू, तेनी एक समग्र हरोर में, हरोर नी लई आदर्श हरोर नी आदर्श गोठवणी मा विचलन थता आ क्षति जोवा मळे छे। स्फटिकमय घन पदार्थ मा तेनी एक समग्र हरोर मा, तेनी कोई एक समग्र हरोर मास, तेनी एक एटले मीन्स के एवुं जरूर नथी के एक ज मीन्स के तेनी आपणे एक करी नाखीए, तेनी समग्र हरोरनी आदर्श गोठवणीमां विचलन थता आक्षटी जोवा मळती होय छे। एनी भी आंकड़ी दोरीने समजीए आपणे, मान लो के आपणी पासे आदर्श स्फटिकमय घन पदार्थनी विचार करीए के मान लो के आवी रीतना जो मॉलिक्यूल्स बधा गोठवायेला जो होय तो आने शुं कही शकीए आपणे? आदर्श गोठवणी कही सकिए, पर खरेखर आवी रीतना जोवा मळतुं नथी ए पण तमने कही राखुं। चलो चौथी भी दोरी दईए आपणे। चलो मान लईए के आपणी आदर्श गोठवणी आ प्रकारनी छे, हवे आमां रेखा क्षति उत्पन्न थाय तो शुं थई शके? तो आ जे समग्र हरोळ देखाय छे तो एनी समग्र हरोळमां प्रॉब्लम थई जशे। समझो के पहली हरोळमां कोई प्रॉब्लम नहीं थतुं, पण बीजी हरोळमां गायब थई गयो, त्रीजी हरोळनो मॉलिक्यूल मे बी नीचे नाही गयो, આવીના જોવા મળશે, ચોથી મોલેક્યુલમાં નહીં જોવા મળે। સેમ માની લો કે પાંચ ચોથી મોલે ચોથી હરોળ છે એ સેમ આ રીતના દોડી દેવું, પાંચમી હરોળમાં સેમ વચડી ગાયબ થઈ જશે, એકાદ મોલેક્યુલ નીચે જશે, એકાદ ગાયબ થઈ જશે, તો એની સમગ્ર હરોળમાં તમને અનિયમિતતા જોવા મળશે, તો આવી ક્ષતિને શું કહેવામાં આવે છે? રેખા ક્ષતિ કહેવામાં આવે છે। ક્લિયર થાય છે? બિંદુ ક્ષતિ, બિંદુ ક્ષતિમાં શું થશે? માત્ર પરમાણુ એની સમગ્ર હરોળમાં એક પરમાણુ અથવા તો બિંદુની આજુબાજુ મીન્સ કે અનિયમિતતા ઊભી થશે, જ્યારે આમાં આખી સમગ્ર હરોળમાં, સમગ્ર હરોળની આદર્શ ગોઠવણીમાં વિચલન થતા આ પ્રકારની રેખા ક્ષતિ ઉત્પન્ન થતી હોય છે। ક્લિયર છે? તો ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ લઈ લેવું તો એમાં ક્ષતિના આપણે બે પ્રકાર પાડીશું,
एक छे बिंदुक सटी, बीजी छे रेखा सटी। हवे आपणे आपणा सिलेबस नी वात करिए तो आपणे मात्र बिंदुक सटी विषे ज चर्चा करीशुं। याद राखजो, लखी दईए आपणे कि आपणे शुं करीशुं, आपणे मात्र बिंदु सटी विषे ज चर्चा करीशुं। आपणे रेखा सटी विषे चर्चा करवाना नथी। क्लियर? तो समझो आगळ जोईए तो आ जे बिंदु सटी छे, आ जे बिंदु सटी छे, ए बिंदु सटी ने बीजा त्रण प्रकार पाडवामां आवे छे। बिंदु सटी ना बीजा त्रण प्रकार पाडवामां आवशे। तेमां पहेलो प्रकार छे तत्व योग मितीय सटी। पहेलो प्रकार पड़शे तत्व योग मितीय सटी। बीजो प्रकार छे अशुद्धि सटी। ने त्रीजो प्रकार छे आ तत्व योग मितीय छे एटले आवशे बिन तत्व योग मितीय सटी। चलो तो आई होप सो के आटले सुधी क्लियर थी होय के स्फटिकमय घन पदार्थनी जे घटक कणोनी गोठवणी छे एमां पण थोड़े गणे अंशे अव्यवस्था जोवा मळती होय छे। आ अव्यवस्थाने आपणे क्षति तरीके ओळखीशुं। क्षतिना बे प्रकार पड़े छे, एक तो छे बिंदु क्षति, रेखा क्षति। रेखा क्षति विषे आपणे सिलेबसमां कोई डिटेलमां जोवानुं नथी, आपणे बिंदु क्षति विषे चर्चा करवानी छे, एटले के एनो डिटेलमां अभ्यास करवानो छे। तो बिंदु क्षतिनी वात करीए तो बिंदु क्षतिना त्रण प्रकार पाडवामां आवे छे, तत्व योगमितीय क्षति, अशुद्धि क्षति अने बिन तत्व योगमितीय क्षति। क्लियर छे? तो आजे आपणे जे तत्व योगमितीय क्षति छे, आजना वीडियो में आपणे तत्व योगमितीय क्षति विषे कम्प्लीट करीशुं। नेक्स्ट वीडियो नी अंदर आपणे कम्प्लीट करीशुं अशुद्धि अने बिन तत्व योगमितीय क्षति। क्लियर छे? तो पहला पहली वस्तु बात करिए तत्व योगमितीय। एक्चुअली तत्व योगमितीय नो मतलब शुं थाय? तत्व योगमितीय माने कोई एक रिएक्शन द्वारा समझाऊं। मारी पासे एकदम कॉमन एक्जाम्पल लीए, मान लो कि मारी पासे NaOH छे, मारी पासे HCl छे, आ बे वच्चे प्रोसेस थईने बनशे NaCl वत्ता H2O। तो तमे आखी रिएक्शन चेक करिए तो आखी रिएक्शन बेलेंस करेली छे। मीन्स के आ बाजू सोडियम जेटला होय आ बाजू भी एटला ज छे, आ बाजू Cl एक छे आ बाजू भी एटला ज छे, ऑक्सिजन एक छे आ बाजू भी ऑक्सिजन एक छे, हाइड्रोजन बे आ बाजू भी बे। तो आने समीकरण जे तत्व योगमितीय द्वारा आपणे समीकरण ने बेलेंस करेलू छे। तो सेम अहीं जे पण क्षति जोवा मळशे ए क्षति ने लीधे तमारो जे स्फटिकमय घन पदार्थ छे ए घन पदार्थमां कोई पण जातनुं खलेल पहोंचशे नहीं। केम? कारण के तत्व योगमितीय क्षति छे। जेटला बिंदु क्षतिमां जेटला परमाणुओ गायब थया हशे तो बधामां एक सरखा गायब थया होय। आइडिया आवे छे? तो ए बधी ज वस्तु जे आपणे चर्चा करीशुं त्यारे हुं तमने समजावतो जवा। तो शरूआत करीए आपणे तत्व योगमितीय क्षति, मीन्स के इम्पोर्टंट वस्तु चाली रही छे, एक्जाम में पूछाई सके छे। चलो तो शरूआत करिए, पहली ज वात करिए आपणे तत्व योगमितीय क्षति। चलो तो सौथी पहेला समझी लेवो के आ जे तत्व योगमितीय जे क्षति छे ए पण शुं छे? बिंदु क्षतिनो ज प्रकार छे। तो पहेलुं सेंटेन्स तमारुं बनी जशे कि आ क्षति बिंदु क्षति ज छे, कारण के एनो ज प्रकार छे। तो आ क्षति शुं छे? बिंदु क्षति ज छे, एटले के भाई बिंदु स्वरूपे ज कई ने कई गायब थशे। आ बिंदु क्षति ज छे जे घन पदार्थ नी, जे घन पदार्थ नी तत्व योग मिटी ने खलेल पहुंचाड़ती नथी। केवी रीतना? समझो हुं तमने, मान लो के आपणो एक घन पदार्थ छे, एक्चुअली
જે ઘન પદાર્થની રચના હોય છે એ આ રીતના નથી હોતી, પણ ખાલી સમજવા પૂરતું આપણે આ રીતની એની આંકડી દોરીએ છીએ. સમજો કે માન લો કે મારી પાસે આ રીતના પરમાણુ છે, અહીંયા પરમાણુ છે, અહીંયા પરમાણુ છે, અહીંયા પરમાણુ છે, સેમ આ રીતની એક આદર્શ ગોઠવણી છે. ક્લિયર છે? હવે આમાંથી હું જે તત્વ યોગમિતીય જે ક્ષતિ છે એ તત્વ યોગમિતીય ક્ષતિની વાત કરીએ તો અહીંથી કોઈ પણ જે બધા પરમાણુઓ જે ગોઠવાયેલા છે એમાંથી કોઈ પણ એકને હું કાઢી નાખું, ચાલો અહીંયાથી કાઢી નાખો, એટલે છે જ ત્રીજામાંથી મન લખે અહીંયાથી કાઢી લીધો, તો ટોટલ કેટલા થયા? બે પરમાણુ ગાયબ થયા. એટલે કે તત્વ યોગમિતીય જે ક્ષતિ છે એમાં સ્ફટિકમય ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચશે નહીં. માન લો કે જેટલા પ્લસ ગાયબ થશે એટલા જ તમારા માઇનસ, મીન્સ કે આપણે બિન આયનીયની બી વાત કરીશું તો જેટલા પરમાણુ મીન્સ કે ગાયબ થશે તો સ્ફટિકમય ઘન પદાર્થમાં બીજી હરોળમાંથી પણ એટલા જ પરમાણુ ગાયબ થશે. એટલે કે ગાયબ થતા પરમાણુઓની સંખ્યા કેવી રહેશે? એક સરખી રહેશે. ક્લિયર થાય છે? ચાલો હવે આ જે ક્ષતિ છે જે તત્વ યોગમિતીય ક્ષતિ છે એના એકચ્યુઅલી એને બીજું નામ છે ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહેવાય છે. એક માર્ક્સના એમસીક્યુમાં હું નીકળી બી જાય કે તત્વ યોગમિતીય ક્ષતિનું બીજું નામ શું, તો ઉષ્મા ગતિકીય ક્ષતિથી તેને ઓળખવામાં આવે છે. તો આ એક વર્ડ એમસીક્યુ માટે યાદ રાખી મૂકવાનો કે તત્વ યોગમિતીય ક્ષતિને શું કહેવાશે બીજું, ઉષ્મા ગતિકીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થયું? ચાલો હવે આ જે ક્ષતિ છે કઈ ક્ષતિની વાત ચાલે છે? તત્વ યોગ મિતીય ક્ષતિ. તો એ તત્વ યોગ મિતીય ક્ષતિના એકચ્યુઅલી બે પ્રકાર પડે છે. એક છે રિક્ત અથવા તો રિક્તનો કહેશું આપણે ખાલી, એક છે રિક્ત ક્ષતિ અને બીજો પ્રકાર પડે છે અંતરાલીય ક્ષતિ. યાદ રાખજો નામ ભાઈ, જે તત્વ યોગમિતીય ક્ષતિ છે એ તત્વ યોગમિતીય ક્ષતિને આપણે બે પ્રકાર પાડીશું, રિક્ત ક્ષતિ અને બીજું પડે છે અંતરાલીય ક્ષતિ. ક્લિયર છે? એનો મતલબ એમ થાય કે મારે તત્વ યોગમિતીય ક્ષતિને સમજવું હશે તો મારે રિક્ત ક્ષતિ બી સમજવી પડશે અને સાથે સાથે અંતરાલીય ક્ષતિ સમજવી પડશે. તો સમજીએ પહેલી રિક્ત અથવા તો ખાલી ક્ષતિ. ચાલો રિક્ત એટલે કે ખાલી, ખાલી એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે તેમાં ઘટક કણોની ગોઠવણીમાં કેટલાક પરમાણુઓ શું થઈ જશે? ખાલી જોવા મળશે. તો જોજો લખીશું શું આપણે, જ્યારે કેટલાક ઘટક કણો, હવે જ્યારે ઘટક કણોની વાત ચાલે ત્યારે યાદ રાખી મૂકજો, આગળ બી કીધેલું છે, મી બી એ પરમાણુ હોઈ શકે અથવા તો અણુ હોઈ શકે, આયન નહીં હોઈ શકે. કેમ એ વાત હું તમને પછી કહું, શા માટે આયન નહીં હોઈ શકે? તો ક્યાં તો પરમાણુ હોઈ શકે અથવા તો શું હોઈ શકે, આયન સોરી અણુ હોઈ શકે. તો જ્યારે કેટલાક ઘટક કણો શું કરશે, પોતાનું સ્થાન છોડી દેશે. જ્યારે કેટલાક ઘટક કણો લેટિસના સ્થાન છોડીને ખાલી કરતા હોય છે, જ્યારે કેટલાક ઘટક કણો લેટિસના સ્થાન છોડીને ખાલી કરતા હોય છે ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે. ત્યારે શું થશે? આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે. સમજો મેં જે ઉપરની જે આકૃતિ દોરેલી છે એ રિક્ત ક્ષતિમાં બેસી જશે. તમે જોજો આ જે એક અહીં આ જે પરમાણુ ગોઠવાયેલો છે એ પરમાણુ શું કરે છે, પોતાનું સ્થાન છોડી દે છે. જો ખાલી થઈ ગયું અહીંયા, મીન્સ કે જે પરમાણુ એ ખાલી થઈ ગયું, સેમ અહીં અહીં જે પરમાણુ છે તે પોતાનું સ્થાન ખાલી કરી દે છે અને અહીં તમને એનો ખાલી સ્થાન જોવા મળશે.
તો જ્યારે કેટલાક ઘટકો લેટિસના સ્થાન છોડી ખાલી કરતા હોય છે ત્યારે આ પ્રકારની રિક્ત અથવા તો ખાલી ક્ષતિ ઉત્પન્ન થાય છે। ચાલો હવે સમજો બીજો એક પોઈન્ટ યાદ રાખવાનું છે એની ઘનતા। દરેકે દરેક ક્ષતિમાં ઘનતાની વાત કરીશું, ઘનતામાં શું થાય તો અહીં પરમાણુ શું થાય છે ઓછા થાય છે। જો ચેક કરો પરમાણુ કેવા થાય ખાલી થવાને લીધે ઓછા થાય છે। તો આ પ્રકારની ક્ષતિ ઘનતામાં ઘટાડો કરે છે। ઘન પદાર્થની ઘનતામાં શું કરે છે ઘટાડો કરે છે। અથવા તો ભાઈ ઘન પદાર્થની ઘનતામાં ઘટાડાને પરિણામે રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય છે એવું બી કહી શકો તમે। ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો, તમને પૂછી કરે એક માર્ક્સનું એમસીક્યુ કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતામાં ઘટાડાને લીધે કયા પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય તો ભાઈ રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય છે। અને આ જે ક્ષતિ છે આ ક્ષતિને ગરમ કરવામાં આવે તો તેનું પ્રમાણ વધે છે। જેટલો આપણે ઘનને ગરમ કરીશું એટલા જ પરમાણુ લેટિસના સ્થાનને છોડીને ચાલ્યા જશે, જેને લીધે રિક્ત અથવા તો ખાલી ક્ષતિનું પ્રમાણ કેવું થતું જાય છે વધતું જોવા મળે છે। આઈડિયા આવે છે? તો આ પહેલી છે રિક્ત ક્ષતિ। હવે બીજો પોઈન્ટ છે આપણો આંતરાલીય ક્ષતિ। ચાલો હવે સમજીએ આંતરાલીય, નામ છે આંતરાલીય। તો તમને પહેલામાં પહેલી વસ્તુ આંતરાલીય શું હોય છે, જો આપણે અગાડી વોઈડ એટલે કે છિદ્રની વાત કરીને આવેલા, એમાં ઘટક કણોની ગોઠવણીમાં વચ્ચે ખાલી જગ્યા પડતી હોય છે જેને આપણે છિદ્ર તરીકે ઓળખીને આવ્યા। સીમ એજ પ્રમાણે સ્ફટિકમય ઘન પદાર્થમાં પણ ઘટક કણોની ગોઠવણીને લીધે વચમાંનો જે અવકાશ હોય છે, પરમાણુઓની વચ્ચે જે અવકાશ હોય છે તેને આપણે શું કહેશું આંતરાલીય કહેશું। તો એ આંતરાલીય ક્ષતિમાં શું થશે બરાબર સમજવાની વાત કરજો કે થશે શું જ્યારે, ચાલો પહેલા હું જરાક લખી દઈએ પછી એને સમજીએ, કે જ્યારે કેટલાક ઘટક કણો, શબ્દો બધા જ નહીં આવશે, કેટલાક ઘટક કણો, ભાઈ ઘટક કણોની વાત ચાલે એટલે શું આવશે પરમાણુ અથવા અણુ, જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે। જ્યારે કેટલાક ઘટક કણો આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે। હવે સમજો ઘનતામાં શું થશે, તો ઘનતા વિશે લખીએ તો ઘનતામાં વધારો થાય છે। આ બરાબર શબ્દ બી યાદ રાખજો, આમાં જેમ આપણે ઘટાડો કીધો તો આમાં શું થશે વધારો થશે। કેવી રીતના હું આકૃતિ દોરીને સમજાવું, સેમ વસ્તુ માન લો કે મારી પાસે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે જેમાં આ રીતના પરમાણુઓ શું કરેલા છે ગોઠવાયેલા છે। હવે આમાં આંતરાલીય આ રીતના ગોઠવાયેલા છે, હવે આમાં આંતરાલીય ક્ષતિ કેવી રીતે ઉત્પન્ન થશે સમજો, સેમ આ જ છે। હવે આંતરાલીય ક્ષતિમાં શું થશે કે આ જે મોલેક્યુલ છે એ મોલેક્યુલમાંના કેટલાક મોલેક્યુલ શું કરશે આંતરાલીય સ્થાનમાં જશે અને નવા એની જગ્યા લઈ લેશે। સમજો કે જે જૂના છે એ તો છે જ, જે જૂના છે એ તો છે જ, પણ એક્સ્ટ્રા મોલેક્યુલ આ જે વચ્ચેની જે આંતરાલીય જગ્યા છે એ આંતરાલીય જગ્યામાં ગોઠવાઈ જાય છે। તો આ પ્રકારની ક્ષતિ જે ઉત્પન્ન થાય તેને આંતરાલીય ક્ષતિ કહેશું, એટલે કે વચ્ચેના અવકાશમાં પણ તમને પરમાણુ જોવા મળી શકે અથવા ઘટક કણો જોવા મળી શકે છે, તો આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેશું। એટલે કે આ આદર્શ ગોઠવણી છે, પરંતુ સ્ફટિકમય ઘન પદાર્થમાં જો આદર્શ ગોઠવણીની વચ્ચે જે અવકાશ હોય છે એ અવકાશમાં પણ જો પરમાણુ ગોઠવાયેલા હોય તો એને આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે। હવે તમે મોલેક્યુલ ચેક કરશો તો આંતરાલીય ક્ષતિમાં મોલેક્યુલ વધારે હોય છે, માટે કહેવામાં આવે છે ઘનતામાં શું કરે છે
વધારો કરે છે. ક્લિયર થયું? હવે સમજો, આ બંને પ્રકારની જે ક્ષતી છે એ બિન આયનીય ઘન પદાર્થમાં જોવા મળે છે. એટલે કે જો તમારો ઘન પદાર્થ બિન આયનીય હોય, એટલે કે ભાઈ NaCl આયનીય કહેવાશે, પણ એની કમ્પેરિઝનમાં કોઈ બીજો મોલિક્યુલ જે બિન આયનીય હોય અથવા સહસંયોજક બંધ હોય, અથવા એમાં શું હોય, સહસંયોજક બંધ હોય, HF લઈ લો, HF સહસંયોજક બંધ ધરાવે છે, જ્યારે એનું કમ્પેરિઝન આપણે HCl સાથે કરીએ તો એમાં મે બી થોડે ઘણે અંશે શું હોય છે, આયનીયની લાક્ષણિકતા વધારે હોય છે. NaCl લઈ લો, પ્યોર આયનિક NaCl મેટલ નોન મેટલ ભેગા થઈને જે બંધ બનાવશે એ આપણો આયનીય બંધ હોય છે, જ્યારે નોન મેટલ નોન મેટલ અધાતુ અધાતુ ભેગી થઈને શું બનાવતી હોય છે, આયનીય સોરી બિન આયનીય સંયોજનો બનાવતી હોય છે. તો આ જે રિક્ત ક્ષતી અથવા તો આંતરાલીય ક્ષતી છે એ કેવી હોય છે, બિન આયનીય ઘન પદાર્થમાં જ જોવા મળતી હોય છે. અને બિન આયનીય હોય છે માટે તત્વયોગ મિટીયમાં પણ જેટલા મોલેક્યુલ વધતા હોય છે એટલા સરખા પ્રમાણમાં વધતા હોય છે, જેટલા ખાલી થતા હોય છે એ પણ સરખા પ્રમાણમાં ખાલી થતા હોય છે. માટે ઘન પદાર્થની તત્વયોગ મિટીયને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી. પરંતુ વાત જ્યારે આયનીય ઘન પદાર્થની જ્યારે કરતા હોઈએ છીએ, ત્યારે આયનીય ઘન પદાર્થમાં તત્વયોગ મિટીયમાં ખલેલ ન પહોંચવો જોઈએ. એનો મતલબ એમ થાય કે ભાઈ વિદ્યુતીય તટસ્થા જળવાઈ રહેવી જોઈએ. આયનીય ઘન પદાર્થમાં વિદ્યુતીય તટસ્થા જળવાઈ રહેવી જોઈએ તો જ તત્વયોગ મિટીય કહેવાશે, અથવા તો ઘન પદાર્થના તત્વયોગ મિટીયમાં કોઈ પણ પ્રકારનો ખલેલ પહોંચશે નહીં. તો જ્યારે આયનીય ઘન પદાર્થ જો હોય તો આયનીય ઘન પદાર્થોમાં રિક્ત અથવા આંતરાલીય ક્ષતિને બદલે બીજી બે ક્ષતિ આપણે સમજવી પડતી હોય છે. એક છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી હોય છે શોટકી ક્ષતિ. તો એક ક્ષતિ છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી ક્ષતિ છે શોટકી ક્ષતિ. તો જો મારો પદાર્થ જો આયનીય હોય તો એ આયનીયમાં બી આ જે બી વાત ચાલે છે બધું તત્વયોગ મિટીયમાં જ વાત ચાલે છે. મીન્સ કે જે રિક્ત જોઈને આવ્યા, અંતરાલીય જોઈને આવ્યા, તે પણ તત્વયોગ મિટીય છે, પરંતુ બિન આયનીય ઘન પદાર્થમાં જોવા મળશે. જ્યારે મારું સંયોજન જો આયનીય હોય તો તેમાં પણ તત્વયોગ મિટીયમાં ખલેલ પહોંચતી નથી. એવી ક્ષતિમાં આવશે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી આવશે શોટકી ક્ષતિ. ક્લિયર થાય છે? તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, મીન્સ કે આપણી આ લાસ્ટ ક્ષતિ છે, મીન્સ કે આ વિડીયોની લાસ્ટ ક્ષતિ છે, મોટે ભાગે તમને એક્ઝામમાં ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ વધારે પૂછાતી હોય છે, અથવા તો એનો કોઈક વાર તફાવત તરીકે પણ એ લોકો પૂછી કરે છે કે ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિનો તફાવત સમજાવો. જો 3 માર્ક્સમાં જો પૂછાય તો તમારે 6 પોઈન્ટ રેડી કરવાના હોય છે. ક્લિયર થાય છે? તો ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી ક્ષતિ વચ્ચે તફાવત શું છે એના 6 પોઈન્ટ બી આપણે રેડી કરવા પડશે. તો સમજ્યા ફ્રેન્કલ ક્ષતિ શું છે અને સાથે સાથે શોટકી ક્ષતિ શું છે એને સમજ્યા. સમજો, ચાલો તો ફ્રેન્કલ ક્ષતિ વિશે લખીએ. એક તો મેં તમને પહેલા કીધું કે આયનીય ઘન પદાર્થમાં જ જોવા મળશે, આયનીય ઘન પદાર્થમાં જોવા મળશે. સેમ આ ક્ષતિ પણ આયનીય ઘન પદાર્થમાં જ જોવા મળશે. હવે શબ્દ બોલું છું આયનીય, તો આયનીય હોય તો એક એમાં ધન આયન હશે, બીજો આયન કયો હશે, ઋણ આયન હશે. તો ફ્રેન્કલ ક્ષતિ ક્યારે ઉદ્ભવશે તો સમજો, હવે આ બે માંથી વધુ નાનો આયન પોતાના શબ્દ બોલું છું વધુ નાનો આયન પોતાના મૂળ સ્થાનમાંથી પોતાના
मूल स्थान माथी अंतरालीय स्थान में विस्थापन पामे छे के डन आयन अथवा तो ऋण आ बे आयनों माथी कोई एक आयन केवो हसे नानो हसे कोई एक आयन मोटो हसे तो जे नानो आयन हसे ई नानो आयन पोतानु मूल स्थान छोड़ीने अंतरालीय स्थान में विस्थापन पामे छे। क्लियर थाई छे? तो समझो शू थशे, जक आंखड़ी लूड़ी ने समझिए के मारी पासे मान लो के प्लस नानो छे नेगेटिव मोटो छे, प्लस नानो छे नेगेटिव मोटो छे, प्लस नानो नेगेटिव मोटो। सेम आ रीतना मीन्स के मान लो के स्ट्रक्चर रचायेलू हशे तो सेम अहीं नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव आवुं थवानुं कंई सेम जो एक लाइन दोड़ी दो पॉजिटिव नेगेटिव केवो हशे मोटो हशे पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव। चलो हूँ बहुत मोटी आंकड़ी दौड़ते नहीं, हमें ठसे शू आप जो नेगेटिव आयन है जो कद में नानो है ये नेगेटिव आयन शू कर एक्चुअली हमें वो पासे पासे दौड़ेलू है वच में शू हे थोड़ी जगह हसे अंतरालीय स्थान तो ज नक्की थे तो थे शू कि अँ जो नानो आयन है वच्चे जो अंतरालीय जो स्थान देखाय स्थान में चालो जैसे जेने लीधे ए पोतानु मूल स्थान केवो करी देशे खाली करी देशे ए पोतानु मूल स्थान खाली करी देशे इतले के भाई पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव। चलो सेम नेगेटिव पॉजिटिव नेगेटिव। चलो ये मान लो कि आज पॉजिटिव हो रोटे पोतानु स्थान छोड़ी दी है इतले के ए स्थान केवो मैं करी दीधुं खाली करी दीधुं पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव पॉजिटिव नेगेटिव। तो आ जे परमाणु छे जेने पोतानुं स्थान खाली करेलुं छे ए तमने आखा स्फटिकमां कसे पण जोवा मळी शके छे। मानी लो के अहींया दर्शावी देऊं અહીંયા તમને ક્યાં જોવા મળશે પોઝિટિવ, આ જે પોઝિટિવ છે એ પોતાનું મૂળ સ્થાન છોડીને અંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે। સમજો તેની રીતે શું થાય તો એ પોતાના મૂળ સ્થાનમાં કઈ ક્ષતિ કહેવાય, રિક્ત ક્ષતિ કહેવાય। શબ્દ સમજો પોતાના મૂળ સ્થાનમાં રિક્ત ક્ષતિ અને એ પાછળ જાય છે ક્યાં એનું જે નવું સ્થાન છે તે અંતરાલીય સ્થાનમાં જાય છે એટલે કે પોતાના મૂળ સ્થાનમાં રિક્ત ક્ષતિ અને તેના અને નવા સ્થાનમાં અંતરાલીય ક્ષતિ ઉપજાવે છે। મૂળ સ્થાનમાં શું કરશે, મૂળ સ્થાનમાં રિક્ત ક્ષતિ અને નવા સ્થાનમાં અંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે છે। આઈડિયા આવે છે? એટલે કે આ જે ક્ષતિ છે તે કયા આયનીયમાં ઉત્પન્ન થાય કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય તેમાં જ ઉત્પન્ન થશે। માટે અહીં જે ફ્રેન્કલ ક્ષતિ છે એ ફ્રેન્કલ ક્ષતિને આપણે વિસ્થાપન ક્ષતિ પણ કહી શકીએ છે। જે ફ્રેન્કલ ક્ષતિ છે એને શું કહેશું, વિસ્થાપન, કારણ કે અહીં આયનનું શું થાય છે, વિસ્થાપન, પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થાનમાં જાય છે, માટે આપણે એને વિસ્થાપન ક્ષતિ બી કહેશું। હવે સમજો કે એક પોઝિટિવ પોતાના મૂળ સ્થાન છોડીને પોતાના જ સ્ફટિકમાં અંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે એટલે કે ઘનતામાં ફેરફાર થતો નથી, એની જે સોરી ફોર ધેટ ઓકે ચાલો તો ઘનતામાં ફેરફાર થતો નથી। તમારો જેટલા બી પોઝિટિવ આખા સ્ફટિકમાં હશે એટલા જ પોઝિટિવ તમને ક્ષતિમાં પણ જોવા મળતા હોય છે। જ્યારે પહેલામાં શું થતું હતું, રિક્તમાં પરમાણુ
ખાલી થઈ જતો હતો, ગાયબ થઈ જતો હતો. અને જ્યારે આંતરાલીયમાં એક્સ્ટ્રા આવી જતા હતા માટે ઘંટામાં ઘટાડો, ઘંટામાં વધારો, આપણે સોરી ફોર ધેટ એવા શબ્દ વાપરતા હતા. જ્યારે અહીંયા આપણે શું લખીએ છીએ, ઘંટામાં ફેરફાર થતો નથી. ક્લિયર છે? આ પોઈન્ટ બી સમજો કે આ જે ક્ષતિ છે એવા આયનીય પદાર્થોમાં જોવા મળે કે જેમાં જેમાં આયનોના કદમાં શું હોય, મોટો તફાવત હોય. આ ક્ષતી, ફ્રેન્કલ ક્ષતી એવા આયનીય પદાર્થોમાં જોવા મળશે કે જેમાં શું હશે, કદમાં મોટો તફાવત હોય છે. છેલ્લે તમે એક્ઝામ્પલનો બી એક પોઈન્ટ લખી શકો છો, એક્ઝામ્પલ આના યાદ રાખવાના, કારણ કે એઝ અ ક્વેશ્ચનની પૂછાય તો એના એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાતું હોય છે કે ફ્રેન્કલ ક્ષતી નીચેનામાંથી કયા પદાર્થમાં જોવા મળે, અથવા શોર્ટકી ક્ષતી કયા એક્ઝામ્પલ કયા પદાર્થમાં જોવા મળે છે, તો આના એક્ઝામ્પલ બી તમારે પર્ટિક્યુલર યાદ રાખવા પડશે. તો ZNS, AgCl, AgBr, AgI, અહીં લગભગ જો ZN અને Ag ના મોટે ભાગે સંયોજનો લીધેલા છે. કેમ? કારણ કે ZN પ્લસ ટુ અને Ag પ્લસ આયનો કદમાં કેવા હોય છે, ખૂબ જ નાના હોય છે કમ્પેરિઝન ટુ બીજા નેગેટિવ, માટે ZN અને Ag ના એક્ઝામ્પલ હોય છે. મેઇન એક્ઝામ્પલ AgBr છે, કારણ કે AgBr તમને બંનેમાં જોવા મળે છે. તો આનો બી MCQ પૂછાય છે બોરમાં કે કયા પ્રકારના પદાર્થમાં શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ જોવા મળશે. તો આન્સર આવશે AgBr. ક્લિયર થાય છે? તો આ રીતના મીન્સ કે ફ્રેન્કલ ક્ષતિ વિશે લખવું પડશે. હવે વાત કરીએ શોર્ટકી ક્ષતિ. શોર્ટકી ક્ષતિ શું છે એને સમજીએ. ચાલો જોજો, તો મેં તમને કીધું કે એકચ્યુઅલી આ શોર્ટકી ક્ષતિ પણ શું છે, આયનીય ઘન પદાર્થમાં જ જોવા મળશે. આયનીય ઘન પદાર્થમાં તમને જોવા મળશે, પરંતુ પરંતુ આમાં શું થશે કે શોર્ટકીમાં તમારા ધન આયન અને ઋણ આયન ગુમ થયેલા હશે. કે આયનીય પદાર્થોમાં આ પ્રકારની ક્ષતિમાં ધન આયન અને ઋણ આયન ગુમ થયેલા હોય છે. તો શોર્ટકી ક્ષતિ કઈ નામ પણ થશે, તમારો જે આયનીય ઘન પદાર્થ છે તે આયનીય ઘન પદાર્થમાંથી ધન આયન અને ઋણ આયન શું થયેલા હશે, ગુમ થયેલા હશે. અને બીજો પોઈન્ટ કે આ ધન આયન અને ઋણ આયન જે ગુમ થાય છે તેની સંખ્યા કેવી રહેવાની, સરખી જ રહેવાની, કારણ કે તત્વયોગ મિતીય ક્ષતિનો પ્રકાર છે આ. માટે ધન આયન અને ઋણ આયન આયનોની સંખ્યા કેવી હોય છે, સરખી હોય છે. જેટલા ધન આયન ગાયબ થયા હશે એટલા જ શું થશે, ઋણ આયન. સેમ આકૃતિ જોઈને સમજવાનો પ્રયત્ન કરું, મન લખે પ્લસ અને એક બીજી વસ્તુ માં જરાક સમજવાનો પ્રયત્ન કરજો, માઇનસ પ્લસ 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 માઇનસ. ઓકે, એકાદ મીન્સ કે મારાથી ઓછું દોરાયું હશે, ચાલો કંઈ વાંધો નહીં, સમજી લેજો. હવે થવાનું શું, મતલબ કે આ નેગેટિવ જો ગાયબ થાય તો એની સાથે કોઈ પોઝિટિવ બી ગાયબ થશે, મતલબ કે આ નેગેટિવ ગાયબ થયો તો એની સાથે પોઝિટિવ બી ગાયબ થશે. એટલે કે જેટલા નેગેટિવ ગાયબ થતા હશે એટલા જ પોઝિટિવ બી શું થતા હશે, ગાયબ થતા હશે. એટલે કે તમારી શોર્ટકી ક્ષતિ કેવી બની જશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ ગાયબ થયો, પ્લસ માઇનસ પ્લસ સેમ માઇનસ પ્લસ માઇનસ ગાયબ ફેરો બતાવેલો છે, પ્લસ માઇનસ પ્લસ ગાયબ ફેરો બતાવેલો છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ગાયબ ફેરો બતાવેલો છે, માઇનસ.
તમે જોઈ શકો છો કે જેટલા પ્લસ ગાયબ થયેલા છે એટલા જ માઇનસ થયેલા છે. જ્યારે આમાં શું હતું, અવકાશીય સ્થાનમાં ગોઠવાતા હતા, કારણ કે ટીમના કદો વચ્ચે મોટો તફાવત છે. જ્યારે અહીં તો ગાયબ જ થઈ જાય છે, અવકાશીય સ્થાનમાં જોવા મળતા નથી. એનો મતલબ શું થશે કે અહીં આ જે ધન આયન અને ઋણ આયનો છે ટીમના કદમાં એટલો બધો ફેરફાર ન હોય. ચાલો હવે ઘનતા વિશે જો વાત કરીએ તો અહીં ચેક કરો, આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે આ પ્રકારની ક્ષતિ શું કરશે, આ પ્રકારની ક્ષતિ ઘનમાં ઘનની ઘનતામાં શું કરશે, ઘટાડો કરશે. આ પ્રકારની ક્ષતિ ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો કરે છે. હવે સમજો, આ પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિની સંખ્યા ખૂબ જ મહત્વની છે. શા માટે મહત્વની છે સમજો બરાબર. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે માની લો કે મારી પાસે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ છે. તો સીધી સિમ્પલ વસ્તુ છે, સોડિયમ ક્લોરાઇડ શોર્ટકી ક્ષતિનું એક્ઝામ્પલ છે. તો મારી પાસે છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડમાં 10^6 આંકડો યાદ રાખવો પડશે, 10^6 શોર્ટકી ક્ષતિ, 10^6 શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જોવા મળે, પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. અને એટલું બી કહી રાખું કે એક પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં, એક પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં 10^22 આયનો હોય છે. એક સેન્ટીમીટર ક્યુબમાં 10^22 અણુઓ હોય છે. અને તેમાંથી 10^6 જેટલી તો શોર્ટકી ક્ષતિ જોવા મળતી હોય છે. 10^22 જેટલા આયનો હોય, આટલામાંથી આટલી શું હોય છે, શોર્ટકી ક્ષતિ. એટલે કે 10^6 આયનો તો ગાયબ થઈ ગયેલા જોવા મળતા હોય છે. આથી એવું કહી શકાય કે 10^16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ હોય છે. તો આના પરથી બી MCQ પૂછી કાઢે આયનોની સંખ્યા પરથી. તો યાદ રાખવાનો છે આંકડો કે એક પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં, એક સેન્ટીમીટર ક્યુબમાં આટલા મોલેક્યુલ હોય છે, એમાંથી 10^6 જેટલા મોલેક્યુલ તો ગાયબ થઈ ગયેલા હોય છે, એટલે કે શોર્ટકી ક્ષતિ ધરાવે છે. તો 22 માંથી તમે 6 બાદ કરશો તો 16. તો 10^16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળતી હોય છે. ક્લિયર છે ભાઈ? આ ક્ષતિ એવા આયનોમાં જોવા મળે કે જેમાં ધન અને ઋણ આયનોના કદ, ધન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય. આમાં શું થતું હતું, કદમાં મોટો તફાવત હોય તો આ પ્રકારની તે પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ જોવા મળતી હતી. જ્યારે આમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય તો આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. લાસ્ટમાં તમારે એક્ઝામ્પલ લખવાના છે. એક્ઝામ્પલ તરીકે NaCl, KCl લઈ લો, સીઝિયમ ક્લોરાઇડ, સોડિયમ પોટેશિયમ સીઝિયમ ક્લોરાઇડ લઈ શકો. અને એક એક્ઝામ્પલ લેવાનું છે AgBr. તો મેં તમને કીધેલું છે કે AgBrને યાદ રાખજો. કેમ? AgBr તમારા બંને પ્રકારની ક્ષતિમાં જોવા મળશે, ફ્રેન્કલમાં બી જોવા મળશે, સાથે સાથે શોર્ટકીમાં પણ જોવા મળશે. આનો પણ બોર્ડ લેવલ ઉપર MCQ નીકળતો હોય છે, માટે આનું એક્ઝામ્પલ પણ યાદ રાખજો. ક્લિયર છે? તો શોર્ટકીમાં મોટાભાગે સોડિયમ પોટેશિયમ સમૂહ એકના ક્લોરાઇડ, સાથે સાથે AgBr આમાં બી જોવા મળશે, અને આમાં ઝીંક અને Ag સંયોજનો છે. તો આપ આ આયનીયમાં ફ્રેન્કલ અને શોર્ટકી જોવા મળશે, જ્યારે બિન આયનીયમાં તમને જોવા મળશે રિક્ત અથવા આંતરાલીય ક્ષતિ. તો આજે ચારે ચાર પ્રકારની જે ક્ષતિ છે એ સામા જોવા મળશે. તત્વયોગમિતીય ક્ષતિ કહેવાશે, એટલે કે ઘન પદાર્થની જે તત્વયોગમિતીય છે એમાં ખલેલ પહોંચાડતી નથી. ક્લિયર થાય છે? તો બસ આજે
આજે માટને માટ ટકતો હોય યોગ મીટી ક્ષતિ વિશે જ વાત કરીશું. આવતા વિડીયોમાં આપણે આપણી જે બાકી રહેલી છે અશુદ્ધિ ક્ષતિ છે અને સાથે સાથે વાત કરીશું બિન તત્વ યોગ મીટી ક્ષતિ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્ષતિ વાળો જે ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, માટે તમારે બોર્ડની દ્રષ્ટિએ કોઈ પણ હિસાબે મોડે કરવો પડશે. ક્લિયર છે? તો આટલું કમ્પ્લીટ કરી દેજો અને નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ, કારણ કે નેક્સ્ટ વિડીયો બી સેમ ઇમ્પોર્ટન્ટ છે, એની બી તમારે કમ્પ્લીટ કરવું પડશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.